गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विडियो जोई रहेला तमाम धोरण 10 ना विद्यार्थी मित्रों नु अपना सौनी आ यूट्यूब चैनल मा स्वागत छे। मित्रों, अपने अगाउना तासमो एसिड अने बेज ना जुदा जुदा रासायनिक गुणधर्मो जोया हता अने ए पण बधी ज प्रवृत्तिओ करी अपने रासायनिक गुणधर्मोनो अभ्यास कर्यो हतो। हवे आ प्रकरण बीजू ये प्रयोगों प्रकरण है, घनी बड़ी प्रवृत्ति आ प्रकरण में करवा है। आज तास में अपने बे सरस मजा की प्रवृत्ति प्रयोगों करवा छे। हवे अगाउना तास में जे अपने रासायनिक गुणधर्मों जोया था एना आधार पुस्तक पेज नंबर 22 पर केटलाक प्रश्नों आपेला छे, जे परीक्षा की दृष्टिए अगत्यना छे। एटले अपने पहला तो ये प्रश्नों सॉल्यूशन करिए, त्यार पछी आ पाठ में नवा मुद्दा की शुरुआत करीशू। तो जुओ, तमे त्रण प्रश्नों छे, एमानो पहलो प्रश्न छे के शा माटे, प्रश्न जुओ समझो, शा माटे दही अने खाटा पदार्थों ने पित्तल तेमज तांबाना वासणों में न राखवा जोईए। शा माटे खाटा पदार्थों ने अपने पित्तल के तांबाना वासण में राखता नथी अथवा राखवा जोईए नहीं? तो एनो कारण छे के दही अने खाटा पदार्थो होय एमां शुं आवेलो होय, एसिड आवेलो होय। आपणे जाणीए छीए के एसिड स्वादे खाटा होय छे अने खाटा पदार्थोमां एसिड होय छे, दहीनी अंदर लेक्टिक एसिड होय, कोई पण खाटो पदार्थ होय एमां खटाश एसिडना कारणे होय, एटले खाटा पदार्थोमां एसिड होय। हवे तमे पित्तल तेमज तांबाना वासणमां એ ખાટો પદાર્થ રાખો તો શું થશે? એક રાસાયણિક પ્રક્રિયા થશે। પિત્તળ અને તાંબુ એ ધાતુનો બનેલો છે, પિત્તળની અંદર તાંબુ અને ઝીંક ધાતુ ભેગી કરેલી હોય, બરાબર? હવે આ ધાતુની સીધી એસિડ સાથે પ્રક્રિયા થશે। તમે તાંબા પિત્તળના વાસણોમાં ખાટા પદાર્થ રાખશો તો એસિડ અને ધાતુ બેના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે। હવે એ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, એ તો નહીં નળે, એ તો હાઇડ્રોજન વાયુ નીકળી જવાનો છે, પણ જે ક્ષાર બનશે એ ક્ષાર આપણા સ્વાસ્થ્ય માટે, શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે। કેટલાક ક્ષાર એવા બની જાય કે જે ક્ષારો આપણા શરીર માટે ઝેર સમાન હોય, એટલે આપણે ધાતુના તાંબા પિત્તળના વાસણોમાં ખાટા પદાર્થો રાખવા જોઈએ નહીં। સમજાવો, જો થોડું સમજાવો, ચલો પ્રશ્નો કાઢી નાખું છું। તમે જુઓ કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય, આપણે ભણી ગયા છીએ, તો શું ઉત્પન્ન થાય? ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ। હવે આ જે ક્ષાર છે એ ઝેરી હોઈ શકે છે, એટલે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવા જોઈએ નહીં, કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઝેરી પદાર્થો બને છે, એટલે રાખવા જોઈએ નહીં। અને આ બાબત આપણા રોજિંદા જીવનમાં પણ ખાસ ધ્યાન રાખીને અપનાવવા જેવી છે। તમારા ઘરની અંદર દહીં હોય કે એવું કંઈક રાખવાનું હોય તો કાચના વાસણમાં રખાય, માટીના વાસણમાં રખાય, પણ ધાતુના વાસણમાં રાખવું જોઈએ નહીં, નહીતર એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। ચલો બીજો પ્રશ્ન જુઓ। બીજો પ્રશ્ન છે, સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? ઉદાહરણ દ્વારા સમજાવો, અને આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો? તો જુઓ, સામાન્ય રીતે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો અહીંયા દેખાય છે, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો કયો વાયુ ઉત્પન્ન થાય? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર? એક જવાબ મળી ગયો। પછી કહે છે, ઉદાહરણ દ્વારા સમજાવો, એવી એક પ્રક્રિયા લખો કે જેમાં ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય, તો આપણે જે પ્રવૃત્તિ કરી હતી 2.3 એ પ્રવૃત્તિમાં જે સમીકરણ ભણ્યા હતા એ જ લખી દઈએ। આપણે શું કર્યું હતું? પ્રવૃત્તિ 2.3માં આપણે લીધી હતી ઝીંક ધાતુ, એની અંદર HCl હાઇડ્રોફ્લોરિક એસિડ ઉમેર્યો હતો, ઝીંક અને HCl વચ્ચે પ્રક્રિયા થાય એટલે ZnCl2 નામનો ક્ષાર બનતો હતો અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો। સમીકરણને સંતુલિત કરીએ તો અહીંયા Cl2 છે, તો અહીંયા બે ઉમેરો। હવે જુઓ, તમે આ સમીકરણ
बेलेंस થઈ ગયું છે તો આ સમીકરણ થઈ ગયું બરાબર ચલો જો તમને પૂછ્યું છે કે આ વાયુની હાજરીની કસોટી કેવી રીતે કરશો તો હાઇડ્રોજન વાયુ ખૂબ જ સક્રિય અને વિસ્ફોટક છે દહનશીલ છે તરત સળગી જાય તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે કે નહીં એ ચેક કરવા માટે તમે હાઇડ્રોજન વાયુને સળગાવો તો સળગાવશો એટલે ધડાકા સાથે સળગશે અને ધડાકા સાથે સળગે એટલે બીજો કોઈ વાયુ ના હોય હાઇડ્રોજન વાયુ હોઈ શકે છે આવું તમે કસોટી દ્વારા ચેક કરી શકો છો બરાબર ચલો ત્રીજો પ્રશ્ન જોઈ લો ત્રીજો પ્રશ્ન જુઓ બરાબર શું કહે છે બહુ સરસ પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન કહે છે ધાતુનું એક સંયોજન એ ધાતુનું એક સંયોજન છે એ મંદ HCl સાથે મંદ HCl સાથે પ્રક્રિયા કરી ઉભરા ઉત્પન્ન કરે છે ઉભરા ઉત્પન્ન થાય છે આપણે પ્રવૃત્તિ કરી હતી ઉભરા ઉત્પન્ન કરે છે ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો સંતુલિત સમીકરણ લખો ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે હવે તમને શું કહે છે એ બરાબર સમજો ધાતુનું સંયોજન એ એક ધાતુનું સંયોજન છે એ બરાબર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે અને ઉભરા ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તી ઓલવી નાખે છે હવે અહીંયા સમજી લો ઉભરા ઉત્પન્ન કરતો હોય એવો વાયુ કયો અને પાછો સળગતી મીણબત્તીને ઓલવી નાખતો હોય તો એવો વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ દહન શામક વાયુ છે એટલે સળગતી મીણબત્તીને ઓલવી શકે છે દહનને રોકવા વાળો વાયુ છે તો એક વસ્તુ નક્કી થઈ જાય કે આ બેના વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો ઉત્પન્ન થાય જ છે જેના કારણે મીણબત્તી ઓલવાઈ જાય છે હવે શું કહે છે જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી જે ઉત્પન્ન થાય છે એ સંયોજનોમાં એક તો સંયોજન મળી ગયું પણ બીજું સંયોજન કેલ્શિયમ ક્લોરાઇડ કયું છે કેલ્શિયમ ક્લોરાઇડ તો સંતુલિત સમીકરણ લખો હવે આપણે લખી શકીશું જો ધ્યાન રાખો જો આમ તો HCl સાથે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એની પ્રક્રિયા કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે તમે ખાવાનો સોડા લો ધોવાનો સોડા લો તો HCl સાથે પ્રક્રિયા કરશો એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે પણ ખાવાના અને ધોવાના સોડા એ કયા ધાતુનું સંયોજન છે કયા ધાતુનું સંયોજન છે સોડિયમનું કારણ કે ખાવાનો સોડા NaHCO3 ધોવાનો સોડા એટલે Na2CO3 કઈ ધાતુનો સંયોજન છે સોડિયમનો તો આવા સંયોજનો HCl સાથે પ્રક્રિયા કરી ઉભરો ઉત્પન્ન કરશે કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થશે પણ કેલ્શિયમ ક્લોરાઇડ બનાવી શકે નહીં કારણ કે આ સોડિયમ છે એટલે બનશે શું સોડિયમ ક્લોરાઇડ પણ આપણને કહ્યું છે કે ભાઈ કેલ્શિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે તો હવે વિચારવું પડશે કે આ ધાતુનું સંયોજન એ કયું હોઈ શકે તો સીધી વાત છે કેલ્શિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે એટલે આ ધાતુનું સંયોજન કેલ્શિયમ તત્વ તો ધરાવતું જ હશે અને કેલ્શિયમ તત્વ ધરાવતું બહુ જાણીતું ધાતુનું સંયોજન છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 ચૂનાનો પથ્થર ચૂનાના પથ્થરની તમે મંદ HCl સાથે પ્રક્રિયા કરશો તો એમાંથી કેલ્શિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થાય છે ચલો હવે આપણે સંતુલિત સમીકરણ લખી દઈએ તો જુઓ ધ્યાન રાખો હવે સંતુલિત સમીકરણ લખી દઈએ આપણું ધાતુનું સંયોજન એ આ છે HCl સાથે પ્રક્રિયા કરશે CaCl2 બન્યું Cl2 છે એટલે અહીંયા બે મૂકી દો ચલો હવે શું થાય CaCl2 CO2 અને હજુ બે હાઇડ્રોજન બાકી રહે અને ઓક્સિજન રહે એટલે શું બનશે પાણી બરાબર આ તમારું સંતુલિત સમીકરણ થઈ ગયું આ સમીકરણ લખવાનું હતું જોઈ લો એકવાર બરાબર જવાબ મળ્યો ધાતુનું સંયોજન કયું છે તો કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર ઉત્પન્ન થતો વાયુ કયો છે
कार्बन डायोक्साइड बराबर अने संतुलित समीकरण आ लख्यु ए थाय। तो आ सरस प्रश्न छे, त्रण गुणमो परीक्षा में पूछाय हो एटले बराबर समीकरण लखी लखी तैयार करजो अने समझजो। चलो हवे आपणे पुस्तकना पेज नंबर 22 ना प्रश्नों सोल्व कर्या, हवे आगळ नवो मुद्दो भणीए। चलो नवा मुद्दा की शुरुआत एक प्रवृत्ति थी आपणे करवाना छीए अने नवो मुद्दो छे शुं ए समझो जरा। हवे आपणे आगळ जोईशुं मुद्दो 2.2, तमाम एसिड अने बेज मां शुं समानता छे, एसिड अने बेज मां सरखापणो शुं छे। तो जुओ मित्रों, आम तो एसिड अने बेज ए बहु अलग पड़ता पदार्थों छे। आपणे जोयुं हतुं पहेला तासमां के एसिड ना बेज ना गुणधर्मो ज आखा जुदा जुदा छे। एसिड स्वादे खाटा होय, बेज स्वादे तुरा होय। एसिड भूरा लिटमस ने लाल बनावे, बेज लाल लिटमस ने भूरू बनावे। ઘણા બધા ગુણધર્મો એસિડ અને બેઝના જુદા પડતા હોય છે, તેમ છતાં એમનામાં કંઈક સમાનતા તો વહે જ છે। તમે સમજો, દાખલા તરીકે હું તમને કહું કે મનુષ્ય અને વૃક્ષમાં સમાનતા શું, તો મનુષ્ય અને વૃક્ષમાં ઘણી બધી બાબતો જુદી પડે છે પણ કંઈક સમાનતા તો હોય જ। વૃક્ષ સજીવ છે, મનુષ્ય પણ સજીવ છે, તો એ સમાનતા થઈ કહેવાય ને, બંને કેવા થયા, સજીવો સજીવો થયા, તો એ સમાનતા થઈ કહેવાય। એ જ રીતે તમને કહીએ કે ભાઈ કબૂતર અને ગાય, કબૂતર અને ગાયમાં શું સમાનતા છે, તો આમ જોવા જઈએ તો કબૂતર વિહગ વર્ગનું પક્ષી વર્ગનું પ્રાણી છે, ગાય સસ્તન વર્ગનું પ્રાણી છે। કબૂતર અને ગાયમાં બીજી ઘણી બધી જુદી જુદી બાબતો જોવા મળશે પણ સમાનતા શું, તો તમે શોધો તો કંઈક સમાનતા તો મળી જ જાય। કબૂતર અને ગાય ભલે જુદા પડતા હોય પણ બંનેમાં સમાનતા જોઈએ તો એક તો બંને સજીવ છે એ સમાનતા, અને બીજી સમાનતા કે બંને પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, મેરુદંડી પ્રાણીઓ છે। તો આવી રીતે એસિડ અને બેઝ ભલે એકબીજાથી અલગ પડતા હોય પણ એ બંનેની અંદર કંઈક સમાનતા આપણને જોવા મળશે, અને સમાનતા શોધવા માટેની આ પ્રવૃત્તિ છે 2.8। હવે આપણે પહેલાં પ્રવૃત્તિ કરીશું 2.8 અને પછી સમજીએ કે એસિડ અને બેઝમાં શું સમાનતા છે। પહેલાં તો આપણે શું કરવા માગીએ છીએ એ સમજી લો, પ્રવૃત્તિમાં શું કરીશું। પ્રવૃત્તિ છે એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં વિદ્યુત વહનનો અભ્યાસ કરવો। આપણે શું કરીશું, એસિડ અને બેઝના જુદા જુદા જલીય દ્રાવણો બનાવીશું અને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીશું, કરંટ પસાર કરીશું, અને જોઈશું કે કયા દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થાય છે અને કયામાંથી વિદ્યુતનું વહન થતું નથી। હવે જુઓ, આપણે આટલા પદાર્થો લઈશું, પુસ્તકમાં જે કહ્યું છે એના કરતાં વધુ પદાર્થો લઈને આપણે ચેક કરવાના છીએ। હાઇડ્રોક્લોરિક એસિડનું જલીય દ્રાવણ બનાવીશું, H2SO4નું બનાવીશું, ગ્લુકોઝ ગળ્યો પદાર્થ છે એનું બનાવીશું, આલ્કોહોલનું બનાવીશું, આલ્કોહોલ એટલે એક ઓર્ગેનિક કેમિકલ છે, NaOH બેઝ છે એનું બનાવીશું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું બનાવીશું, નિસંદિત પાણી લઈને પણ આપણે ચેક કરીશું કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં, અને વરસાદનું પાણી લઈશું, હાલ વરસાદની સિઝન છે એટલે વરસાદનું પાણી પણ આપણને મળી રહેશે। તો આ બધા નમૂનામાં જુદા જુદા 8 નમૂના આપણે ચેક કરીશું, આ બધા નમૂનામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં એનો અભ્યાસ કરીશું, અને એના આધારે આપણે નક્કી કરી શકીશું કે એસિડ અને બેઝમાં શું સમાનતા છે, સરખાપણું કંઈક જોવા મળે છે એ આપણે ચેક કરીશું। તો ચાલો પ્રવૃત્તિ 2.8 કરી લઈએ પહેલાં। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 2.8 કરીએ। આ પ્રવૃત્તિનો આપણો હેતુ છે એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનનો અભ્યાસ કરવો, એટલે કે આપણે એસિડ અને બેઝના જલીય દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીશું। અને પુસ્તકમાં આ પ્રવૃત્તિમાં આપણને જે કહ્યું છે એના કરતાં પણ આપણે થોડા વધુ નમૂના લઈ અને ચેક કરવાના છીએ। હવે જો સૌથી પહેલાં તો આપણી પાસે આ બધા નમૂના છે, એક એક નમૂનો જોઈ લઈએ। ચલો જુઓ, એક છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું પાણી, જે તમને દેખાય છે આ કડી ચૂનાને પાણીમાં ઓગાળી અને ચૂનાનું પાણી બનાવેલું છે। પછી આપણી પાસે છે એક હાઇડ્રોક્લોરિક
एसिड नु जलीय द्रावण, पछी अपनी पासे छे आ सल्फ्यूरिक एसिड, पछी अपनी पासे छे आ वरसादी पानी। बराबर, हाल वरसादनी ऋतु चाले छे एटले वरसादी पानी सरळताथी मळी रहे छे। पछी अपनी पासे छे आ NaOH एटले के सोडियम हाइड्रोक्साइड नु जलीय द्रावण। त्यार पछी अपनी पासे छे आ ग्लूकोज, ग्लूकोज एटले सफेद रंगनो घन पदार्थ छे, दळेली खोड जेवो देखाय, ए ग्लूकोज तरत पाणीमां द्राव्य थई जाय छे एटले आ ग्लूकोजनु द्रावण बनावेलू छे। त्यार पछी अपनी पासे छे आ आल्कोहोल, एटले के आल्कोहोल तरीके अपने इथेनॉल लीधेलो छे। त्यारबाद अपनी पासे छे आ निस्संदित पाणी, आ पाणीमां मात्र H2O अणुओ छे એટલે ડિસ્ટિલ્ડ વોટર અથવા તો એને નિસંદિત પાણી કહી શકીએ છીએ। તો વારાફરતી આ બધા જ જલીય દ્રાવણોમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું। હવે વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે શું કરેલું છે તો જુઓ, તમે જોઈ શકો છો કે મેં આ એક સાધન બનાવેલું છે। હવે આ સાધનમાં આ બેટરી છે, બરાબર, તમે જુઓ આ બેટરી છે, બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ નીકળી અને અહીંયો મેં લાઇટો, નાની LED લાઇટો લગાવી દીધેલી છે, એટલે કે વિદ્યુત પ્રવાહ જો પસાર થશે દ્રાવણમાં તો તરત આપણને આ બલ્બ પ્રકાશિત થશે એટલે ખબર પડી જશે। શ્રેણીમાં જોડાણ કરેલું છે બેટરીની સાથે આ બલ્બનું। ત્યાર પછી એમાંથી જે બે વાયર નીકળ્યા એ બે વાયરને અહીંયા બે ખીલી દ્વારા જોડેલા છે। હવે હાલ તમે જોઈ શકો છો કે હાલ વિદ્યુત પરિપથ પૂરો થયો નથી, એટલે કે અહીંયાથી વિદ્યુત પરિપથ તૂટેલો છે એટલે આ બલ્બ પ્રકાશિત નથી થતો। પણ તમે જુઓ કે જેવો અહીંયા પરિપથ પૂરો થશે તરત જ, જો હું આ ધાતુને અહીંયા અડાડું છું તો જુઓ, તમે જોઈ શકો છો બલ્બ પ્રકાશિત થઈ ગયો। જો ફરી એકવાર, એટલે કે અહીંયા પરિપથ પૂરો થાય તો તરત જ બલ્બ પ્રકાશિત થાય છે। આપણે ખાસ નજર રાખીશું અહીંયા બલ્બ ઉપર અને આને આ આખો ભાગ આપણે દ્રાવણની અંદર ડૂબાવીશું। હવે જો દ્રાવણ વિદ્યુતનું વહન કરતું હશે તો અહીંથી અહીંયા સુધી વિદ્યુતનું વહન થશે એટલે પરિપથ પૂરો થશે, અને પરિપથ આ રીતે પૂરો થાય તો તરત જ અહીંયા બલ્બ પ્રકાશિત થઈ જશે। બરાબર, ચલો વારાફરતી આપણે આને જુદા જુદા દ્રાવણોમાં ડૂબાવીને ચેક કરી લઈએ। બરાબર, ચલો હું સૌથી પહેલાં આપણને જે ક્રમ આપ્યો છે એ પ્રમાણે લઉં। પહેલાં લઈશ હાઇડ્રોક્લોરિક એસિડ અને એમાં આ ડૂબાવી જોઈએ, તમારું ધ્યાન બલ્બ ઉપર રાખજો। ચલો હાઇડ્રોક્લોરિક એસિડમાં હું આ ડૂબાવું તો જોઈ શકો છો તમે બલ્બ પ્રકાશિત થાય છે। બરાબર, યાદ રાખજો બધું, બલ્બ પ્રકાશિત થાય છે। હવે ધીમે ધીમે અહીંયા હજુ એસિડ છે એટલે પ્રકાશિત થાય છે, પણ અહીંથી એસિડ દૂર થઈ જશે એટલે પછી એ પ્રકાશિત રહેશે નહીં। ચલો હવે આપણે બીજા નંબરે લઈએ સલ્ફ્યુરિક એસિડ। ચલો આ મારી પાસે છે H2SO4, વારાફરતી આપણે એક એક નમૂનાને ચેક કરતા રહીએ। આ છે સલ્ફ્યુરિક એસિડ, ત્યાર પછી આપણે ગ્લુકોઝ લઈશું, પછી આલ્કોહોલ લઈશું, જોઈએ વારાફરતી એક એક નમૂના ચેક કરીએ। ચલો પહેલાં સલ્ફ્યુરિક એસિડમાં જોઈ લઈએ તો જુઓ, હાલ બલ્બ બંધ છે, સલ્ફ્યુરિક એસિડમાં હું નાખું એટલે તરત બલ્બ પ્રકાશિત થાય છે। એક એક અવલોકન યાદ રાખજો, આમાં બલ્બ પ્રકાશિત થાય છે। બરાબર, ચલો હવે એકવાર સાફ કરી લઈએ અને પછી એને આપણે જુઓ સાફ કરી દીધું પાણીથી એટલે હવે અહીંયા પરિપથ પૂર્ણ નથી। ચલો હવે ગ્લુકોઝ અને આલ્કોહોલમાં આપણે ચેક કરીએ કે ખરેખર બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં। ચલો ગ્લુકોઝના દ્રાવણમાં આને ડૂબાવીએ તો તમે જોઈ શકો છો બલ્બ પ્રકાશિત થતો નથી, અને આખું ડૂબેલું જ છે, તમને સ્પષ્ટ દેખાય છે, પણ બલ્બ પ્રકાશિત થતો નથી। ગ્લુકોઝમાં આપણને બલ્બ પ્રકાશિત થતો જોવા ના મળ્યો એટલે ગ્લુકોઝ વિદ્યુતનું વહન કરી શકતું નથી। ચલો એને હવે આલ્કોહોલમાં મૂકી જોઈએ, ચલો આલ્કોહોલમાં મૂકીએ તો પણ બલ્બ પ્રકાશિત થતો નથી એટલે એ પણ વિદ્યુતનું વહન કરી શકતું નથી। ચલો હવે એને આપણે જુદા જુદા બીજા દ્રાવણોમાં મૂકવાના છીએ। ચલો હવે આપણે એને મૂકીએ
एने ओएच ना द्रावण में जे बेज छे सोडियम हाइड्रोक्साइड आमो मुकीए अने त्यार पछी आ चूना नू पाणी छे कैल्शियम हाइड्रोक्साइड एमो मुकीए तो जुओ तमे हाल बल्ब प्रकाशित नथी आ बल्ब पर नजर राखजो चलो हवे एने ओएच ना द्रावण में डूबावीए तो जुओ तमे जोई शको छो के बल्ब प्रकाशित थाय छे देखाय छे तमने अहींया बल्ब प्रकाशित थाय छे जो बार काढ़ी लईए तो बंद थई गयो अंदर डूबाड़िए तो सर्किट पूरी थाय एटले बल्ब प्रकाशित थाय छे चलो हवे आपणे एने चूनाना पाणी में नाखीए एकवार धोई लऊं पहेला अने पछी चूनाना पाणी में दाखल करिए चलो हवे जोजो चूनाना पाणी में तमे जुओ चूनानुं पाणी जे कैल्शियम हाइड्रोक्साइड कहेवाय एने थोड़ू हलावी दईए अने आ चूनाना पाणी में आपणे आ जे आखू बनावेलू छे नीचेनो भाग एने आपणे चूनाना पाणी में डबोड़ी अने चेक करिए डूबाड़ीने तो जुओ तमे हवे बल्ब प्रकाशित थाय छे के नहीं तो थाय छे तमे ध्यानथी जुओ बहु थोड़ो पण बल्ब पर हाल बल्ब जो जो बल्ब पर नजर राखो आ चूनानुं पाणी छे हाल बल्ब प्रकाशित थतो नथी पण जेवुं हुं चूनाना पाणी में डबोड़ू छूं तरत तमे जुओ अहींयो तो बल्ब प्रकाशित थतो जोवा मळे छे तमे जोई शको छो अने बार काढीए एटले बल्ब बंद थई जाय छे जो फरीथी प्रकाशित थई गयो बार काढीए एटले बंद थई जाय छे तो चूनाना पाणी में पण आपणने बल्ब प्रकाशित थतो जोवा मळे छे हवे आपणे पाणीनी वात करीए वरसादी पाणी अने निश्चंदित पाणी तो चलो एकवार मैं साफ करी दीधुं छे एटले हाल आ बल्ब प्रकाशित नथी हवे आपणे लईए वरसादी पाणी चलो आ वरसादनुं पाणी छे जे क्षारो धरावतुं होय छे एमो आपणे पसार करी जोईए अने पछी आपणे लईशुं निश्चंदित पाणी प्योर तो चलो वरसादी पाणीमां शुं थाय छे जोईए तमे जુઓ કે વરસાદી પાણીમાં જ્યારે આને ડૂબાવીએ બલ્બ ઉપર નજર રાખજો અહીંયા જો બલ્બ પ્રકાશિત થાય છે આ બલ્બ પ્રકાશિત થઈ ગયો છે બરાબર જો બંધ થઈ ગયો પાછો આ ચાલુ થઈ ગયો એટલે કે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરી શકે છે ચલો એને થોડું બરાબર સાફ કરી લઈએ અને ત્યારબાદ હવે આપણે નિસંદિત પાણીમાં ડૂબાવી જોઈએ આ નિસંદિત પાણીમાં બિલકુલ ક્ષાર હોતા નથી तो हवे आ बल्ब पर नजर राखजो अने आमो डूबावीए जुओ आखू मूकी दीधु आपणे अंदर डूबावी दीधु छे तमे जोई शको छो के आ निश्चंदित पाणीमां अहींया जुओ तमे निश्चंदित पाणीमां आखू डूबेलू छे बन्ने खीलीनी वच्चे कोई आयनो नथी एटले आ बल्ब प्रकाशित थतो नथी बंद छे आ बल्ब बंद छे तो निश्चंदित पाणी विद्युतनुं वहन करी शकतुं नथी चलो हवे आपणे शुं करवा मांगीए छीए जे प्रयोगमां आपणे प्रयोग करवाना हता ए तो करी लीधो पण हजु आपणे एक वस्तु चेक करिए हवे शुं करिए आपणे के आ निश्चंदित पाणी छे ने ए निश्चंदित पाणीमां मीठू उमेरी दईए थोड़ू अने पछी चेक करिए आ निश्चंदित पाणीने चलो आ निश्चंदित पाणी छे फरी एकवार पहेला जोई लो के आमां विद्युत प्रवाह पसार थाय छे के नहीं बल्ब उपर नजर राखजो तो कोई विद्युत प्रवाह पसार थतो नथी એટલે કે આ વિદ્યુતનું અવાહક છે હવે આપણે ચલો આ નિસંદિત પાણીમાં હું ઉમેરી દઉં છું થોડું મીઠું ચલો મારી પાસે આ મીઠું છે બરાબર સોડિયમ ક્લોરાઇડ ચલો આ સોડિયમ ક્લોરાઇડને હું એક ઢાંકણામાં લઈ લઉં છું ચલો આ સોડિયમ ક્લોરાઇડ બરાબર થોડું નાખીએ આપણે चलो आ सोडियम क्लोराइड ने हवे आपणे निश्चंदित पाणीमां उमेरी दईए हाल आ पाणी क्षार मुक्त छे पण सोडियम क्लोराइड उमेरीशुं एटले हवे एमो क्षार आवी जाय छे चलो एने बराबर ओगाळी दईए चलो आ मीठू ओगळी रह्युं छे तमे जोई शको छो के निश्चंदित पाणीमां मीठू ओगळी रह्युं छे હવે આ નિસંદિત પાણી રહ્યું નથી હવે આ બની ગયું છે NaCl નું દ્રાવણ તો એને સ્ટીકર પણ બદલી દઈએ ચલો આ NaCl નું દ્રાવણ થઈ ગયું હવે આપણે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં એ
चेक करिए तो चलो जुओ आ बल्ब प्रकाशित थाय छे के नहीं ए जोवानु छे। चलो आने अंदर डूबावीए तमे जोई शको छो बल्ब प्रकाशित थाय छे। तमे जुओ स्पष्ट आ बल्ब प्रकाशित थाय छे चारे चार लाइटो जोवा मळे छे आपणने चालू होय एवी। अने जुओ बार काढी लईए चलो एने आपणे बीकरने नीचे लई जईए। जुओ बंद थई गयो बल्ब फरी एकवार जोई लो तो आ बल्ब प्रकाशित थई गयो। એટલે આપણે કહી શકીએ છીએ કે ભાઈ નિસંદિત પાણી તો વિદ્યુતનું વહન નથી કરતું પણ જ્યારે એમાં મીઠું ઉમેરીએ છીએ ત્યારે નિસંદિત પાણીમાં ક્ષાર આવી જાય છે અને એ ક્ષારના કારણે આ NaCl નું દ્રાવણ વિદ્યુતનું વહન કરી શકે છે। ચલો હવે આ જે પરિણામો આપણને મળ્યા એ બધા પરિણામો કોષ્ટકની અંદર લખી અને આગળ વધુ થોડું સમજીએ। ચલો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે प्रवृत्ति 2.8 करी हवे प्रवृत्ति में आपने जे अवलोकनों मर्या जे जानवा मर्यू ए एक बार समझिए। तो जो आपने प्रवृत्ति में जुदा जुदा 8 नमूना लीधा था अने 8 नमूना नी अंदर विद्युत प्रवाह पसार करवानो प्रयत्न कर्यो हतो तो केटलाक नमूनाओनी अंदर बल्ब प्रकाशित थतो हतो अने केटलाक नमूनाओमां बल्ब प्रकाशित थतो नहोतो। तो आपने जो परिणाम मळ्या ए एक बार लखी दई अने पछी समझिए। तो जो सौथी पहला HCl नुं जलीय द्रावण बनाव्युं हतुं एमो आपणे विद्युत प्रवाह पसार कर्यो तो बल्ब प्रकाशित थाय छे हा के ना आ खाना भरवाना छे। खाना पहला समझी लो पहला खानामां लखीशुं बल्ब प्रकाशित थाय छे हा के ना पछी कारण केम बल्ब प्रकाशित थाय छे अने कया आयनो मुक्त थाय छे અને છેલ્લે વિદ્યુતનું વાહક કહેવાય કે અવાહક કહેવાય। તો જો પહેલા HCl નું જલીય દ્રાવણ હતું એમાં બલ્બ પ્રકાશિત થાય છે તો જવાબ હા બરાબર। કયા આયનો મુક્ત થાય તો એ સમજીએ છીએ પણ પહેલા તમને કહી દઉં કે HCl માંથી H+ આયનો ઉત્પન્ન થાય છે। કયા આયનો ઉત્પન્ન થાય H+ વિદ્યુતનું વાહક કહેવાય કે શું વાહક તો અહીંથી ખબર પડી જશે જો બલ્બ પ્રકાશિત થતો હોય તો એનો અર્થ એવો થાય કે આખો પરિપથ પૂરો થઈ ગયો સર્કિટ આખી પૂરી થઈ તો જ બલ્બ પ્રકાશિત થયો હોય અને એ દ્રાવણ વિદ્યુતનું વાહક કહેવાય એટલે આ વિદ્યુતનું વાહક કહેવાશે। ચલો H2SO4માં પણ એવું જ મળ્યું હતું બલ્બ પ્રકાશિત થતો હતો એમાં પણ કયો આયન ઉત્પન્ન થાય H+ અને એ શું કહેવાય વિદ્યુતનું વાહક કહેવાય બરાબર। ગ્લુકોઝમાં ગ્લુકોઝનું દ્રાવણ બનાવ્યું અને એમાં બલ્બ પ્રકાશિત થતો નહોતો તો ના એમાં કયો આયન મુક્ત થાય છે તો કોઈ નહીં વિદ્યુતનું શું વાહક કે અવાહક તો એને આપણે કહીશું અવાહક। પછી આલ્કોહોલમાં શું થયું હતું આલ્કોહોલ તરીકે આપણે લીધો હતો ઇથેનોલ અને કોઈ પણ આલ્કોહોલ તમે લો સરખું જ રિઝલ્ટ મળશે પણ ઇથેનોલમાં બલ્બ પ્રકાશિત થતો નહોતો એટલે કોઈ આયનો મુક્ત થતા નથી અને એ પણ શું કહેવાય વિદ્યુતનું અવાહક કહેવાય। પછી NaOH બેઝ છે તો એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરે તો બલ્બ પ્રકાશિત થતો હતો અને એમાં કયા આયનો ઉત્પન્ન થશે તો NaOHમાં OH- આયન ઉત્પન્ન થાય છે અને વિદ્યુતનું કેવું કહેવાય વાહક કહેવાય બરાબર। CaOH ટ્વાઇસ ચૂનાનું પાણી એમાં પણ બલ્બ પ્રકાશિત થતો હતો એમાં કયો આયન ઉત્પન્ન થશે OH- અને એ પણ વિદ્યુતનું કેવું કહેવાય વાહક કહેવાય। અને હવે જોજો હવે આ જે બે નમૂના હતા એ એસિડ કે બેઝના નહીં પણ વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે લીધા હતા। નિસંદિત પાણી હોય એમાં બલ્બ પ્રકાશિત થતો નહોતો એનો મતલબ કે એમાં કોઈ આયનો મુક્ત થતા નથી ઉત્પન્ન થતા જ નથી એટલે વિદ્યુતનું કેવું કહેવાય અવાહક કહેવાય। અને વરસાદી પાણી હોય જે ક્ષારવાળું પાણી કહેવાય આયનો ધરાવતું હોય એટલે એમાં બલ્બ પ્રકાશિત થતો હતો અને એમાં આયનો ઉત્પન્ન થાય છે એમાં વરસાદી પાણીની અંદર ક્ષારના આયનો હોય ક્ષારના એટલે આયનો કોના હોય ક્ષારના અને એ કેવું કહેવાય વિદ્યુતનું વાહક કહેવામાં આવે છે। તો જુઓ તમે આ પ્રયોગ પરથી આપણને એક વસ્તુ જાણવા મળી કે જ્યારે જલીય દ્રાવણમાં
આયનો ઉત્પન્ન થતા હોય, આયનો ઉત્પન્ન થતા હોય તો જ બલ્બ પ્રકાશિત થતો હતો. જો આયન ઉત્પન્ન થાય છે તો જ બલ્બ પ્રકાશિત થતો હતો. એટલે એક વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે જલીય દ્રાવણમાં જો કોઈ આયનો ઉત્પન્ન થતા હોય, પછી આયનો એચ પ્લસ હોય, ઓએચ માઇનસ હોય કે કોઈ ક્ષારના આયનો હોય, પણ આયનો ઉત્પન્ન થતા હોય તો એ વિદ્યુતનું વહન કરી શકે છે, એટલે કે વાહક દ્રાવણ કહેવાય અને બલ્બ પ્રકાશિત થાય છે. હવે અહીંયા જુઓ, આપણે એસિડ અને બેઝની સમાનતાની વાત કરીએ છીએ તો અહીંયા સરખાપણું જોવા મળ્યું. તમે જુઓ આ એસિડ છે, આ બે નમૂના શના હતા પહેલા બે એસિડના, આ શું છે બેઝ. તો જુઓ એસિડ અને બેઝ બંનેમાં સરખું જોવા મળ્યું. એસિડમાં પણ બલ્બ પ્રકાશિત થતો હતો, બેઝમાં પણ બલ્બ પ્રકાશિત થતો હતો. એટલે કે એસિડ અને બેઝ બંનેનો જલીય દ્રાવણ વિદ્યુત પ્રવાહ પસાર કરી શકતો હતો. કેવો કહેવાય? વાહક કહેવાય. તો આ સરખાપણું મળ્યું કે નહીં? તો આ રીતે એસિડ અને બેઝમાં કંઈક સમાનતા તો છે જ. હવે આપણે વિગતે આ આયનો કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એ બધું સમજીશું, પણ સૌથી પહેલાં આ બે પ્રશ્નોના જવાબ મેળવી લઈએ, કારણ કે આ પ્રવૃત્તિ આધારિત જ આ બે પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. એટલે પ્રશ્નો એકવાર સમજી લો. શું કહે છે પહેલા પ્રશ્નમાં? આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, જે રીતે HCl હાઇડ્રોજન ધરાવે છે, H2SO4 હાઇડ્રોજન ધરાવે છે, એ રીતે આલ્કોહોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન ધરાવે છે, પણ તે એસિડની માફક વર્તી શકતા નથી. એસિડની માફક વર્તતા નથી, સમજા? તો જુઓ મિત્રો, આલ્કોહોલમાં આપણે ઇથેનોલ લીધો હતો, જેનું સૂત્ર થાય આલ્કોહોલ, ઇથેનોલ લીધો હતો C2H5OH, બરાબર, અને ગ્લુકોઝ જેનું સૂત્ર થાય, ગ્લુકોઝનું સૂત્ર થશે C6H12O6. બંનેના સૂત્રોમાં તમે જોઈ શકો છો કે બંનેમાં હાઇડ્રોજન છે. આલ્કોહોલના સૂત્રમાં પણ હાઇડ્રોજન છે, 6 હાઇડ્રોજન છે, ગ્લુકોઝમાં પણ 12 હાઇડ્રોજન છે. હવે આવા જ હાઇડ્રોજન આપણને એસિડમાં પણ જોવા મળ્યા હતા, પણ થયું શું કે એસિડ વિદ્યુતનું વહન કરી શકે છે, આયનો ઉત્પન્ન કરી શકે છે, જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલમાં તમે જુઓ તો બલ્બ પ્રકાશિત થતો નહોતો, એટલે કોઈ આયનો ઉત્પન્ન થતા નથી. તો આપણે કહી શકીએ કે આલ્કોહોલ અને ગ્લુકોઝ ભલે હાઇડ્રોજન ધરાવતા હોય, હાઇડ્રોજન ધરાવતા સંયોજનો છે, પણ જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝના જલીય દ્રાવણો બનાવવામાં આવે, પાણીમાં એનું દ્રાવણ બનાવીએ, ત્યારે એ દ્રાવણની અંદર એચ પ્લસ આયન ઉત્પન્ન થતો નથી. એચ પ્લસ આયન ઉત્પન્ન થતો નથી, અને આયન ઉત્પન્ન ના થાય તો વિદ્યુતનું વહન થાય નહીં. એટલે ગ્લુકોઝ અને આલ્કોહોલમાં બલ્બ પ્રકાશિત થતો નહોતો. એટલે સ્પષ્ટ તમે જવાબ લખી શકો કે આલ્કોહોલ અને ગ્લુકોઝ એસિડ ધરાવતા સંયોજનો છે, સોરી હાઇડ્રોજન ધરાવતા સંયોજનો છે, પણ એમના જલીય દ્રાવણમાં એચ પ્લસ આયન ઉત્પન્ન થતો નથી, અને એચ પ્લસ આયન ઉત્પન્ન ના થાય તો એમને એસિડ કહેવાય નહીં. એસિડમાં ફરજિયાત આવા એસિડ હોય તો એમાં એચ પ્લસ આયન ઉત્પન્ન થાય જ, અને એટલે જ એને આપણે એસિડ કહીએ છીએ. જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ એ હાઇડ્રોજન ધરાવતા સંયોજનો હોવા છતાં એચ પ્લસ આયન ઉત્પન્ન કરી શકતા નથી, એટલે એસિડની માફક વર્તતા નથી, અને એસિડની માફક વર્તતા નથી એટલે તો બલ્બ પ્રકાશિત થતો નહોતો, બરાબર. ચલો બીજો પ્રશ્ન જુઓ. બીજો પ્રશ્ન કહે છે, શા માટે નિસંદિત પાણી વિદ્યુતનું વહન, નિસંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ કરતું. જુઓ, નિસંદિત પાણીમાં બલ્બ પ્રકાશિત નહોતો થતો એટલે વિદ્યુતનું વહન કરતું નથી, અને વરસાદી પાણી વિદ્યુતનું વહન કરી શકે છે, તો એનું કારણ શું? તો એનું કારણ સ્પષ્ટ છે, સીધું, કે ભાઈ નિસંદિત પાણીમાં કોઈ આયનો ઉત્પન્ન થતા નથી, આયનોની હાજરી જ નથી. જ્યારે વરસાદી પાણી હોય એમાં આયનો આવેલા છે, એટલે તો વિદ્યુતનું વહન કરી શકતું હોય. સમજીએ, નિસંદિત પાણી એટલે શું પહેલાં એ સમજી લો. નિસંદિત પાણી એટલે એવું પાણી
કે જેમાં માત્ર H2O ના જ અણુઓ છે, માત્ર H2O ના અણુઓ છે, એકલું પાણી H2O જ, બીજો કોઈ અન્ય કણ કે પદાર્થ અંદર છે નહીં, માત્ર H2O ના જ અણુઓ આવેલા છે, H2O ના જ અણુઓ, એને કહેવાય નિસંદિત પાણી। તમારે નિસંદિત પાણી બનાવવું હોય તો શું કરો તમે, જો સિમ્પલ ઘરે પણ તમારે બનાવવું હોય તો બનાવી શકો, તમે ગેસ ઉપર, ગેસની જે સગડી હોય એના ઉપર તમે તપેલીમાં પાણી લઈ લો, આપણે જે પીએ છીએ પાણી લઈ લો, એ પાણી ક્ષારવાળું હશે, એમાંથી આપણે નિસંદિત પાણી બનાવવા માંગીએ છીએ। નિસંદિત પાણીને અંગ્રેજીમાં ડિસ્ટિલ્ડ વોટર કહેવાય, એકદમ શુદ્ધ પાણી કે જેમાં માત્ર H2O અણુઓ છે, અન્ય કોઈ પદાર્થ છે જ નહીં। જ્યારે આપણે જે પાણી પીએ છીએ, વાપરીએ છીએ, એ પાણીનું સૂત્ર H2O થાય, પણ એમાં H2O સિવાય બીજા પણ કેટલાક ક્ષારો આવેલા હોય છે, અને એટલે જે ક્ષારોના કારણે એ વિદ્યુતનું વહન કરી શકે છે। તો નિસંદિત પાણી બનાવવા માટે તમે તપેલીમાં સાદું પાણી લઈ લો, પછી એ પાણીને ગરમ કરો, બરાબર ગરમ કરો એટલે પાણીની શું બનશે, વરાળ બનશે। હવે જુઓ, વરાળ બનશે માત્ર H2O ની, વરાળ માત્ર કોની બની શકે, H2O ની, અંદર જે અશુદ્ધિ હોય, અન્ય પદાર્થો હોય, ક્ષારો હોય, એની વરાળ બનશે નહીં, એટલે વરાળ માત્ર H2O ની બનશે। હવે આ વરાળને ઠંડી કરો એટલે તમારું નિસંદિત પાણી મળી જાય। ઠંડી કેવી રીતે કરશો, તો આપણા ઘરે કંઈ બહુ બધી સાધન સામગ્રી ના હોય, પણ એક દેશી પદ્ધતિ અપનાવો, આ વરાળને ઠંડી કરવી છે તો શું કરજો, તમે એક થાળી લેજો, એ થાળીને આ રીતે ક્રોસી રાખવાની, અને થાળીમાં બરફના ટુકડા મૂકી દેજો, થોડા બરફના ટુકડા, બરફ, જેથી થાળીની નીચેની સપાટી, આ થાળીની નીચેની સપાટી ઠંડી થઈ જાય, એટલે પેલી વરાળ તરત જામી જાય, ઠંડી થઈ જાય, પાણીમાં રૂપાંતર થઈ જાય, અને આ રીતે ક્રોસી રાખવાની। હવે તમારે કરવાનું શું, તો જો ધ્યાન રાખો, પાણીને ગરમ કર્યા છે, વરાળ બનશે, એ વરાળ ઠંડી પડશે, ઠંડી પડશે એટલે અહીંયા બિંદુઓ બની જશે, એ બધા બિંદુઓ અહીંયા ભેગો થઈ અને બીજા પાત્રમાં તમને એકદમ નિસંદિત પાણી મળશે, નિસંદિત પાણી મળશે, અને એ પાણીનો ટેસ્ટ કરશો તો પણ થોડો તમને જે રોજ પીતા હોય એ પાણી કરતાં સહેજ ટેસ્ટ પણ અલગ જોવા મળશે, કારણ કે એમાં ક્ષારો નથી એટલે એનો ટેસ્ટ પણ થોડો અલગ પડશે। અને આ નિસંદિત પાણીમાં માત્ર H2O ના જ અણુઓ છે, બીજો કોઈ ક્ષાર બાર છે નહીં, અને એવા નિસંદિત પાણીની આપણે વાત કરીએ છીએ, ખ્યાલ આવ્યો। જ્યારે વરસાદી પાણી હોય એમાં પાણીના અણુઓની સાથે સાથે ક્ષારો આવેલા હોય, અન્ય પદાર્થો આવેલા હોય, ઘણા બધા પ્રકારના ક્ષારો હોઈ શકે, અને ક્ષારો હોય એ ક્ષારો આયનો ઉત્પન્ન કરી શકે છે, ક્ષારમાંથી શું ઉત્પન્ન થાય, આયન, અને એ આયન ઉત્પન્ન થાય એટલે વિદ્યુતનું વહન કરી શકે છે। આયનો કેવી રીતે ઉત્પન્ન થાય એ હવે આપણે સમજીએ, તો જુઓ ક્ષારમાંથી આયન ઉત્પન્ન થાય તો આ કારણ સમજી ગયા, બરાબર, નિસંદિત પાણીમાં કોઈ આયનો ઉત્પન્ન થતા નથી માટે તે વિદ્યુતનું વહન કરી શકતું નથી, જ્યારે વરસાદી પાણીમાં આયનો હાજર હોય છે જેના કારણે એ વિદ્યુતનું વહન કરી શકે છે। હવે આ આયનોની વાત આપણે કરીએ છીએ તો આયનો કેવી રીતે ઉત્પન્ન થાય, ક્ષારો કેવી રીતે આયનો બનાવે છે એ જોઈએ, તો જો હવે સમજો ખાસ, પછી આપણે બીજી એક પ્રવૃત્તિ દ્વારા પણ આ મુદ્દો ચેક કરીશું, હજુ એક પ્રવૃત્તિ કરીશું, પહેલા આ મુદ્દો સમજી લો, આયનો ઉત્પન્ન થવાને બધું શું છે। તો જુઓ મિત્રો, તમે કોઈ જલીય દ્રાવણ બનાવો ત્યારે આયનો ઉત્પન્ન થાય, દાખલા તરીકે તમારી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ છે, પ્યોર હાઇડ્રોક્લોરિક એસિડ છે, તમારી પાસે બીકરમાં શું છે, હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર, હવે હું એનું જલીય દ્રાવણ બનાવું, જલીય દ્રાવણ બનાવવા માટે આપણે એક પાત્રની અંદર પાણી લઈ લઈએ, શું લઈ લઈએ, પાણી, અને હવે એમાં એસિડ ઉમેરી દઈએ, બરાબર, એટલે કે એસિડ અને પાણી ભેગું થાય, જેવો તમે હાઇડ્રોક્લોરિક એસિડ પાણીમાં ઉમેરશો તરત જ એ એસિડનું આયનીકરણ થશે, આયનીકરણ એટલે આયનો બનવાની ક્રિયા ચાલુ થઈ જશે, જેવો HCl અંદર જશે તરત જ એ HCl માંથી
आयनो बनी जैसे धन आयनो अने ऋण आयनो HCl માંથી બની જશે બે આયનો એક H+ અને બીજો Cl- બરાબર જુઓ એક કયો બનશે H+ અને બીજો Cl- બની જશે તો આવા આયનો જે હોય H+ જેવા આયનો એ વિદ્યુતનું વહન કરી શકે છે એટલે જ HCl ના જલીય દ્રાવણમાં બલ્બ પ્રકાશિત થતો સમજો બરાબર આ રીતે જલીય દ્રાવણ બનાવો એટલે આયનીકરણ થાય હવે દરેક પદાર્થનું આયનીકરણ ના થાય તમે પાણીની અંદર ગ્લુકોઝ નાખો ગ્લુકોઝ તો ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6 આ ગ્લુકોઝ પાણીમાં જશે તો કોઈ આયનો બનશે નહીં અને કોઈ આયનો ઉત્પન્ન ના થાય તો આપણે બલ્બ પ્રકાશિત થતો જોઈ શકતા નથી પણ જે એસિડ અને બેઝ હોય એસિડ અને બેઝ હોય એ જલીય દ્રાવણ બનાવીએ ત્યારે આયનો ઉત્પન્ન કરે જ છે જો આપણે સમજીએ જો અને આ આયનોનું ખાસ સમજવા જેવું છે જો ધ્યાન રાખજો કે આગળના ધોરણમાં પણ કામમાં લાગશે ને આ જ પ્રકરણમાં પછીના મુદ્દામાં જ્યારે આપણે પીએચ ની વાત કરીશું ત્યારે કામમાં લાગશે તો ચલો મેં HCl ને પાણીમાં ઉમેર્યું એટલે આ બે આયનો બન્યા હવે આ બે આયનો બન્યા H+ અને Cl- એમાં H+ આયન અસ્થિર ગણવામાં આવે છે H+ આયન કેવો કહેવાય અસ્થિર એનું અસ્તિત્વ સમજજો H+ આયન અસ્થિર છે એટલે એનું અસ્તિત્વ લાંબો સમય રહેશે નહીં H+ આયન બહુ એક્ટિવ છે એ ગમે તેની સાથે પ્રક્રિયા કરી દેશે તરત જ અને શું થશે કે આ જે H+ આયન ઉત્પન્ન થયો એ પાણી સાથે પ્રક્રિયા કરી દેશે H2O સાથે અને H+ ની H2O સાથે પ્રક્રિયા થાય તો કયો આયન બની જાય H3O+ એટલે તમે પાણીની અંદર HCl ઉમેરો તો છેવટે તમને પૂછવામાં આવે કે કયા આયનો બન્યા છે આ દ્રાવણમાં તો H+ અને Cl- બોલો તો ખોટું નથી પણ H+ આયન પાણી સાથે પ્રક્રિયા કરીને H3O+ બનાવી દે છે એટલે કે જલીય દ્રાવણમાં એક H3O+ અને એક Cl- આયન જોવા મળશે ખ્યાલ આવ્યો આ રીતે કોઈ પણ એસિડ કે બેઝ હોય એના જલીય દ્રાવણમાં આયનો મુક્ત થતા હોય છે ને આયનો મુક્ત થાય છે એટલે જ એ વિદ્યુતનું વહન કરી શકે છે તો તમે હવે સમજ્યા કે ભાઈ એસિડ અને બેઝમાં શું સમાનતા છે શું સરખાપણું છે તમે સમજ્યા અને જુઓ આયનો જુદા જુદા પ્રકારના હોઈ શકે એવું નહીં કે H+ અને OH- જ હોય દાખલા તરીકે મીઠું છે સમજો તમે મીઠું છે મીઠું મીઠાનું જલીય દ્રાવણ બનાવશો તો કયા આયનો ઉત્પન્ન થાય તો પાણીની અંદર તમે મીઠું નાખો NaCl મીઠું તો NaCl માંથી કયા આયનો બનશે Na+ અને Cl- આવા આયનો બનશે અને આ Na+ આયન વિદ્યુતનું વહન કરી શકે છે એટલે મીઠાનું દ્રાવણ હોય તો પણ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે હવે આમાં કયો H+ કે OH- આયન દેખાતો નથી તેમ છતાં વિદ્યુતનું વહન કરી શકે છે એટલે ટૂંકમાં એક વસ્તુ સમજી લો આયનો હોય કોઈ પણ પ્રકારના આયનો એ આયનો દ્વારા વિદ્યુતનું વહન થઈ શકે છે અને એસિડ અને બેઝમાં શું સમાનતા જોવા મળી તો એસિડ અને બેઝમાં સમાનતા જોવા મળી કે ભાઈ બંનેના જલીય દ્રાવણો આયનો મુક્ત કરે છે ભલે જુદા જુદા આયનો મુક્ત કરતા પણ આયનો મુક્ત કરે છે અને બંનેના જલીય દ્રાવણો વિદ્યુતના કેવા છે વાહક છે વિદ્યુતના વાહક છે એ આપણે સમજ્યા હજુ એક પ્રવૃત્તિ દ્વારા આ આયનોની થોડી વાત કરવાના છીએ તો ચલો હવે આપણે પ્રવૃત્તિ 2.9 કરીએ ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 2.9 કરીએ પણ એના પહેલા સમજી લઈએ કે આ પ્રવૃત્તિમાં આપણે શું કરવા માંગીએ છીએ કેવી રીતે કરીશું આ પ્રવૃત્તિ તો જુઓ પ્રવૃત્તિ 2.9 છે શુષ્ક HCl સૂકો HCl સૂકો મતલબ કે અંદર પાણી છે નહીં બિલકુલ એકલો HCl જ છે સૂકો HCl એસિડિક નથી HCl છે પણ એસિડિક નથી શુષ્ક HCl પરંતુ HCl નું જલીય દ્રાવણ એસિડિક છે એવું દર્શાવતી કસોટી કરવાની છે
शुष्क एचसीएल के जे एचसीएल में H2O नो एक पण अणु नथी ए एसिडिक नथी पण जलीय द्रावण एचसीएल नु जलीय द्रावण एटले के भेजवाळो एचसीएल बिनो एचसीएल एसिडिक छे आवो आपणे करवाना छे। हवे शुं करीशुं आपणे आपणे एक सखत काचनी कसनळी लईशुं ए कसनळी में आपणे NaCl घन स्वरूप में लईशुं एटले के मीठू लईशुं मीठू लई एना अंदर आपणे ड्रॉपर द्वारा टीम्पो पड़े ड्रॉपर द्वारा सौंद्र H2SO4 उमेरीशुं जेवो सौंद्र H2SO4 NaCl में उमेराशे आ बेना वच्चे रासायणिक प्रक्रिया थशे अने ए प्रक्रिया दरमियान HCl हाइड्रोक्लोरिक एसिड वायु स्वरूपे उत्पन्न थशे आ रीते HCl उत्पन्न थशे। हवे उत्पन्न थाय जे HCl ए एसिडिक छे के नहीं ए चेक करवा माटे लिटमस पेपर नो उपयोग करीशुं अने एसिड होय एनी तपास करवा माटे भूरू लिटमस पेपर वपराय एसिड होय शुं करे छे भूरा लिटमस ने लाल बनावे छे ए भूला याद करो ए भूला पहला दसमो एसिड भूरा ने लाल बनावे तो आपणे भूरू लिटमस पेपर लईशुं अने एने पकड़ी राखीशुं पेलो HCl वायु ऊपर आवतो होय एनो संपर्क कराईशुं। हवे भूरू लिटमस पेपर जो भूरू भूरू रहे એટલે કે એનો રંગ ના બદલાય તો આપણે કહી શકીએ કે આ HCl આ શુષ્ક HCl છે આ HCl માં બિલકુલ પાણી છે નહીં તો એ શુષ્ક HCl ભૂરા લિટમસ પત્રનો રંગ બદલે છે કે નહીં જો ના બદલે તો કહી શકીએ કે આ સુકો HCl એસિડિક નથી અને જો રંગ બદલી દે તો એસિડિક કહેવાય એટલે જોઈએ શું થાય છે પ્રવૃત્તિ કર્યા પછી જ ખબર પડશે એકવાર આવું કરીશું પછી આપણે શું કરીશું HCl ના જલીય દ્રાવણ એસિડિક છે એવું સાબિત કરવા આપણે શું કરીશું પછી કે આ લિટમસ પેપરને પલાળી દઈશું પાણીવાળું કરી દઈશું અને પાણીવાળું કર્યા પછી એનો સંપર્ક આ સુકા HCl સાથે કરાવીશું તો થશે શું કે આ સુકો HCl પેલા લિટમસ પેપર ઉપર પાણી હોય પાણી સાથે સંયોજાય એટલે જલીય દ્રાવણ બની જાય અને જલીય દ્રાવણ બની જાય તો પછી એ એસિડિક છે કે નહીં એ ચેક કરવાનું પછી લિટમસ પેપરનો રંગ બદલાય છે કે નહીં એ ચેક કરીશું બરાબર આ રીતે આપણે આ પ્રવૃત્તિ કરવાના છીએ। હવે તમે પુસ્તકમાં જોશો તો તમને આકૃતિની અંદર એક આવું દોરીને આપેલું છે કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી રક્ષક નળી આનો ઉપયોગ કરી શકીએ પણ આપણે ઉપયોગ કરવાનો નથી કારણ કે આ શના માટે છે સમજી લો પુસ્તકમાં છે એટલે આ કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી રક્ષક નળી છે આ નળીને તમે અહીંયા મૂકી શકો છો અહીંયા વચ્ચે ગોઠવી શકો છો। શાના માટે વયા રક્ષક નળી કે જો ભેજવાળું વાતાવરણ હોય વરસાદી ઋતુ હોય ચોમાસું હોય તો શું થશે કે ચોમાસામાં હવાની અંદર ભેજ વધુ હોય એટલે તમે જે HCl ઉત્પન્ન કરશો એ HCl લિટમસ પેપરને અડે એના પહેલાં ભેજવાળો થઈ જશે અને ભેજવાળો થઈ જાય તો એ જલીય દ્રાવણ બની ગયું કહેવાય અને આ પ્રવૃત્તિ તમે કરશો તો ખોટું રિઝલ્ટ મળી શકે એટલે આપણે ધ્યાન રાખીશું કે આ HCl સૂકો રહે એટલે આપણને આની જરૂર પડશે નહીં। બાકી આ કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી રક્ષક નળીમાં કેલ્શિયમ ક્લોરાઇડ હોય કેલ્શિયમ ક્લોરાઇડ ભેજ શોષક પદાર્થ છે એટલે કસ નળીના અંદરના ભાગમાં જે ભેજ હોય એ શોષી લેશે અને HCl ને આ વાયુને સૂકો રાખશે એટલે પ્રયોગ સારી રીતે તમે કરી શકો છો કે આપણે આનો ઉપયોગ કરવાના નથી। હવે આપણે આ પ્રવૃત્તિ કરીએ ત્યારે ખબર પડશે કે આ બેના વચ્ચે કેવી રાસાયણિક પ્રક્રિયા થાય છે એ પ્રવૃત્તિ કર્યા પછી આપણે સમજીએ અને જોઈએ શું પરિણામ મળે છે તો ચાલો પ્રવૃત્તિ કરીએ 2.9। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રવૃત્તિ 2.9 જોઈએ અને આ પ્રવૃત્તિમાં આપણે ચેક કરીશું કે શુષ્ક HCl સુકો HCl એસિડિક નથી જ્યારે HClનું જલીય દ્રાવણ હોય એ એસિડિક હોય છે। આ પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કરીએ તો જો આ પ્રવૃત્તિ કરવા માટે મારી પાસે એક તો સોડિયમ ક્લોરાઇડ છે તમે જુઓ આ સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું છે અને બીજી જરૂર પડશે સલ્ફ્યુરિક એસિડની તો આ બહુ સોંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે 97-99%। હવે આ બે પદાર્થોને આપણે આ કસનળીમાં ભેગા કરીશું એટલે એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે એ પ્રક્રિયા દરમિયાન
HCl हाइड्रोक्लोरिक एसिड वायु उत्पन्न थशे, ए वायु शुष्क हशे एटले एनी असर भूरा लिटमस पत्र पर केवी थाय छे ए जोईए। अने त्यार बाद अपने लिटमस पेपर ने सहज भेजवाड़ू करी देशू अने पछी जोईशू के केवी असर थाय छे। तो चलो सौथी पहला आ खाली कसनड़ी में हूँ सोडियम क्लोराइड एटले के आ मीठू एम उमेरी दऊँ। जो आम अपने मीठू उमेरी दीधु छे। हवे एम आ सल्फ्यूरिक एसिड थोड़ो उमेरी दईए तरत ज रासायणिक प्रक्रिया थशे। तमे जुओ सल्फ्यूरिक एसिड उमेरतो तमने स्पष्ट देखाय छे आ धुमाड़ा जे देखाय छे HCl वायुना छे। हवे आपणे लिटमस पेपर लई लईए। आ छे मारी पासे भूरू लिटमस पेपर, बराबर। हवे आ भूरा लिटमस पेपर ने अहींया राखीए, जो एना ऊपर राखीए तो कोई रंग बदलातो नथी, एटले आपणे कही शकीए कि आ भूरू लिटमस पेपर सूकू छे। एटले आमां जे HCl वायु उत्पन्न थाय छे એ સુકા HCLની ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી, અને આ ભૂરા લિટમસ પત્રનો રંગ લાલ ના થાય તો આપણે કહી શકીએ કે આ વાયુ એસિડિક નથી, એટલે કે સુકો HCl, શુષ્ક HCl એસિડિક નથી। હવે આપણે આ લિટમસ પેપરને થોડું ભેજવાળું કરી દઈએ। આ પાણી છે, પાણીની અંદર હું આ લિટમસ પેપર ડૂબાવીને એને થોડું ભેજવાળું કરી દીધું। હવે આ लिटमस पेपर उपर पाणी आवी गयु, एटले जे HCl वायु उत्पन्न थाय छे ए HCl वायु जेवो लिटमस पत्रना संपर्क में आवशे एटले लिटमस पेपर उपर एनु जलीय द्रावण बनशे। अने एना कारणे जो तमे जोई शको छो लिटमस पत्रनो रंग बदलाई गयो। हवे आपणे उपर राखीए छीए तो तमे जोई शको छो धीमे धीमे भूरू लिटमस पेपर केवुं थतुं जाय छे, लाल थई जाय छे, आपणे स्पष्ट जोई शकीए छीए। जुओ बराबर, जे भाग HCl ना संपर्कमां आव्यो छे ए लाल थयेलो जोवा मळे छे। जुओ तमे स्पष्ट जोई शको छो, जुओ तरत लाल थई जाय छे, एटले के आ HCl वायु लिटमस पत्र उपर पोतानो स्वभाव दर्शावे छे અને ભૂરું લિટમસ લાલ થાય છે। તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે જલીય દ્રાવણ બનશે એસિડનું તો જ એ એસિડિક ગુણધર્મ ધરાવે છે, જ્યારે સુકો HCl એસિડિક ગુણધર્મ ધરાવતો નથી। ચલો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 2.9 કરી અને આપણે જોયું કે ભાઈ શુષ્ક HCl હોય એ ભૂરા લિટમસ પત્રનો રંગ બદલી શકતું નથી, એટલે એને આપણે એસિડિક કહી શકીએ નહીં। જ્યારે HCLનું જલીય દ્રાવણ, એટલે કે જ્યારે સુકો HCL ભેજ સાથે અથવા પાણી સાથે પ્રક્રિયા કરે એટલે જલીય દ્રાવણ બની જાય, અને એ જલીય દ્રાવણ આ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવતું હતું એટલે એ એસિડિક છે એવું આપણે સાબિત કર્યું। હવે જે પ્રવૃત્તિ કરી એને થોડી સમીકરણ દ્વારા પણ સમજીએ તો જુઓ શું થયું હતું। જ્યારે આપણે આ પ્રવૃત્તિ કરી ત્યારે કસનળીમાં NaCl એક ક્ષાર છે અને H2SO4 એક એસિડ છે, બેના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, અને બેના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ HCl ઉત્પન્ન થયો। એ HCLનો આપણે ટેસ્ટ કર્યો હતો, સુકા HCLનો અને ભેજવાળા HCLનો। તો જો પ્રક્રિયા આવી થાય જાણવા માટે સમીકરણ યાદ રાખવાની જરૂર નથી, NaCl વત્તા H2SO4 એમાંથી બની જાય HCl વત્તા Na2SO4 Na2SO4 આવું બની જાય। સંતુલિત કરો તો અહીંયા બે મૂકો, અહીંયા બે મૂકી દો એટલે થઈ ગયું બેલેન્સ, બરાબર। તો કસનળીમાં આવી પ્રક્રિયા થતી હતી અને આ પ્રક્રિયા દરમિયાન HCl વાયુ ઉત્પન્ન થતો હતો, જે તમને અહીંયા દેખાય છે તે, અને જે ક્ષાર બનતો હોય તો કસનળીમાં જ રહેશે, એને કંઈ લેવા દેવા નથી આ લિટમસ પેપરના રંગ બદલાવા સાથે। તો આ રીતે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થતો હતો, એ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય એટલે
सूको हतो कारण के तमे घन NaCl लीधो एटले एमां पाणी छे नहीं। H2SO4 पण केवो लीधो सांद्र लीधो એટલે જે HCl ઉત્પન્ન થાય શુષ્ક સૂકો હશે અને આ રીતે આપણે પ્રવૃત્તિ કરી તો જુઓ તમે કે આ આપણે ચેક કરી રહ્યા છીએ કે એસિડ અને બેઝમાં શું સમાનતા છે એસિડ અને બેઝ કેવા આયનો ઉત્પન્ન કરે છે અને આ પ્રવૃત્તિમાં તો ખાસ તમને શું જાણવા મળ્યું કે ભાઈ સૂકો HCl હોય શુષ્ક HCl હોય તો એનું આયનીકરણ થતું નથી એટલે કે એમાંથી આયનો બનતા નથી તમે આવું કહી શકો કે ભાઈ શુષ્ક HCl હોય તો એનો આયનો હાજર હોતા નથી H+ આયન હાજર હોતો નથી H+ કે H2O+ આયન હાજર હોતા નથી પણ એ HCl ભેજ વાળો થાય તો શું થઈ જાય HCl ની પાણી સાથે પ્રક્રિયા થઈ જાય આ રીતે HCl ની પાણી સાથે પ્રક્રિયા થઈ જાય તો એમાંથી બની જાય H3O+ અને Cl- આવી પ્રક્રિયા થાય બિના HCl માં તમે લિટમસ પેપર ને પાણી વાળું કર્યું ભીનું કર્યું એટલે લિટમસ પેપર ને ભીનું કર્યું એટલે H2O આવી ગયો અને આ શુષ્ક HCl આ બેના વચ્ચે પ્રક્રિયા થઈ લિટમસ પેપર ઉપર પ્રક્રિયા થઈ અને શું બન્યો H3O+ અને Cl- H3O+ બન્યો એ પેલા ભૂરા લિટમસને કેવું બનાવી દે છે લાલ બનાવી દે છે તો આ રીતે આપણે એસિડ અને બેઝની સમાનતા જોઈ શકીએ છીએ હવે આ તાસ લોકો ના થઈ જાય માટે પૂરો કરીએ છીએ અને હજુ આ જ મુદ્દામાં આપણે બીજી એક પ્રવૃત્તિ 2.10 કરીશું અને હજુ સમજવાનો પ્રયત્ન કરીશું કે એસિડ અને બેઝમાં શું સમાનતા છે।